આઈઆર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ક્વેશ્ચન ટેક્સ એટલે કે અનુપ્રશ્નો જોઈશું. ક્વેશ્ચન ટેક્સ ક્વેશ્ચન ટેક્સ આર શોર્ટ એડિશન્સ ટુ સેન્ટેન્સીસ આસ્કિંગ ફોર એગ્રીમેન્ટ ઓર કન્ફર્મેશન. ક્વેશ્ચન ટેગનો ઉપયોગ શામાં થાય છે વાક્યમાં? તો એને કન્ફર્મેશન માટે, સહમતિ મેળવવા માટે આપણે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરીએ છીએ. ઇટ ઇઝ કોમનલી યુઝડ ઇન કન્વર્ઝેશન, સામાન્ય વાતચીતમાં એનો યુઝ થાય છે. ક્વેશ્ચન ટેગ્સ ઓલવેઝ બિગન્સ વિથ એ સ્મોલ લેટર. ક્વેશ્ચન ટેગનો શરૂઆત હંમેશા સ્મોલ લેટરથી થાય છે. ક્વેશ્ચન માર્ક ઇઝ યુઝડ એટ ધ એન્ડ, અંતમાં ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નચિહ્નનો ઉપયોગ થાય છે. ધ સબ્જેક્ટ ઓફ ધ ક્વેશ્ચન ટેગ ઇઝ ઓલવેઝ પ્રોનાઉન. ક્વેશ્ચન ટેગનો જે સબ્જેક્ટ જે કરતા છે એ હંમેશા પ્રોનાઉન એટલે કે સર્વનામ હોય છે. દેર ઇઝ અ કોમા આફ્ટર ધ સ્ટેટમેન્ટ, એટલે વાક્ય જે હોય વાક્યના પછી હંમેશા કોમા કરવામાં આવે છે. ધ શોર્ટેસ્ટ ફોર્મ પોસિબલ એન્ટ ઇઝ યુઝડ, નોટનું જે ટૂંકું રૂપ છે એન્ટી બરાબર છે, એનો હંમેશા ઉપયોગ કરવામાં આવે છે ક્વેશ્ચન ટેગમાં. હવે આપણે જોઈશું રૂલ્સ ફોર ફ્રેમિંગ ક્વેશ્ચન ટેગ્સ. તો આપણે ક્વેશ્ચન ટેગ બનાવવું હોય ત્યારે આપણે કયા કયા રૂલ્સને ફોલો કરીશું? તો જોઈએ, ઇફ ધ સેન્ટેન્સ ઇઝ નેગેટિવ યુઝ પોઝિટિવ ક્વેશ્ચન ટેગ. જો વાક્ય નેગેટિવ એટલે નકાર વાક્ય હોય તો આપણે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે. ક્વેશ્ચન ટેગ એનું હકાર બનશે. ફોર્મેશન જોઈએ એનું, તો વર્બ આવશે પ્લસ સબ્જેક્ટ આવે પ્લસ ક્વેશ્ચન માર્ક આવશે. તો એનું ઉદાહરણ જોઈએ, રાજ ઇઝ નોટ ક્લેવર. તો અહીંયા જો આ સેન્ટેન્સ આપ્યું છે એમાં રાજ ઇઝ નોટ, અહીંયા નોટ આવ્યું એટલે આ સેન્ટેન્સ નકાર છે. તો એનું ક્વેશ્ચન ટેગ કેવું થશે? હકાર થશે, બરાબર છે. અહીંયા ઇઝ છે એ ટુ બીનું રૂપ છે, તો આપણે અહીંયા ઇઝ મૂકીશું, બરાબર છે. ત્યારબાદ રાજ માટે આપણે સર્વનામનો ઉપયોગ કરવાનો છે, તો રાજ છોકરો છે એના માટે આપણે હી મૂકીશું સર્વનામ, તો ઇઝ હી થશે, બરાબર. આ નકાર છે એટલે અહીંયા ક્વેશ્ચન ટેગ હકાર થશે, એટલે ક્વેશ્ચન ટેગ થશે ઇઝ હી અને અંતે ક્વેશ્ચન માર્ક. બીજું જોઈએ, દે આરન્ટ સેટિસ્ફાઈડ. હવે અહીંયા જો આરન્ટ અહીંયા પણ નોટ આવ્યું, નકાર છે, વાક્ય નકાર છે એટલે ક્વેશ્ચન ટેગ હકારમાં થશે. એટલે જે આર જે છે ટુ બીનું રૂપ અહીંયા મૂકીશું આર, પછી અહીંયા નોટ ઓલરેડી આવી ગયું છે વાક્યમાં, નકાર છે એટલે ક્વેશ્ચન ટેગ હકાર થશે. હવે અહીંયા ઘડી દે છે એ સર્વનામ આપણે અહીંયા મૂકી દઈશું, દે આર દે અને અંતે ક્વેશ્ચન માર્ક, એટલે એનો ક્વેશ્ચન ટેગ થશે આર દે. ત્યારબાદ જોઈએ, ઇફ ધ સેન્ટેન્સ ઇઝ પોઝિટિવ, જો વાક્ય પોઝિટિવ એટલે હકાર હોય, યુઝ નેગેટિવ ક્વેશ્ચન ટેગ. ત્યારે આપણે ક્વેશ્ચન ટેગ નેગેટિવ બનાવવાનું છે. એનું ફોર્મેશન જોઈએ તો વર્બ પ્લસ એન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક, નોટનું ટૂંક રૂપ એન્ટી લખશું આપણે, બરાબર છે. તો એનું ઉદાહરણ છે, રીમા ઇઝ બ્યુટિફુલ. રીમા ઇઝ બ્યુટિફુલ, તો અહીંયા જો આ વાક્ય હકારમાં છે તો એને ક્વેશ્ચન ટેગ નકાર થશે, એટલે ટુ બીન રૂપ ઇઝ છે તો ઇઝ આપણે અહીંયા લઈશું, બરાબર છે. વાક્ય હકાર છે તો એનો ક્વેશ્ચન ટેગ નકાર થશે, એટલે નોટનું ટૂંકું રૂપ એન્ટી અહીંયા મૂકીશું, બરાબર, એટલે ઇઝન્ટ થશે. અને રીમા જે છે એનું સર્વનામ છોકરી છે એટલે સી આવશે, એટલે ઇઝન્ટ સી અને અંતે ક્વેશ્ચન માર્ક, એનું ક્વેશ્ચન ટેગ થયું. બીજું જોઈએ, દે વિલ કમ ટુડે. તો અહીંયા જો હકાર વાક્ય છે, પોઝિટિવ છે, એટલે એનો ક્વેશ્ચન ટેગ નકાર થશે. અહીંયા આગળ જો જે વિલ છે, વિલનું અહીંયા આગળ વોન્ટ થશે, કેમ કે અહીંયા વાક્ય હકાર છે એટલે વિલનું વોન્ટ થશે, અને દે સર્વનામ અહીંયા મૂકીશું એટલે વોન્ટ દે અને અંતે ક્વેશ્ચન માર્ક. હવે આ જે છે રૂલ્સ ક્વેશ્ચન ટેગ બનાવવાના, એને આપણે થોડું વિગતે જોઈએ, એના વિશે વધારે સમજવાનો પ્રયાસ કરીએ. તો હાઉ ટુ યુઝ ધ વર્બ, જે વર્બ છે એનો કેવી રીતના યુઝ કરીશું? તો જોઈએ, ઇફ ધ સેન્ટેન્સ કન્ટેન્સ અ ફોર્મ ઓફ બી, યુઝ ધ સેમ વર્બ. ફોર્મ ઓફ બી એટલે બી ટુ બીના રૂપો હોય તો એને એના એ જ વર્બનો આપણે યુઝ કરવાનો છે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ, ઇઝ હોય તો એનું ઇઝન્ટ થશે, બરાબર, ઇઝ અને પછી નોટનો ટુકડો એન્ટી, બરાબર, એટલે ઇઝન્ટ, બરાબર. ત્યારબાદ આર, તો આરનું આરન્ટ થશે. વોઝ, તો વોઝનું વોઝન્ટ થશે. વર, તો વેરનું વરન્ટ થશે. ત્યારબાદ જોઈએ તો બટ, દેર ઇઝ અ ચેન્જ
इन केस ऑफ, परंतु बदलाव છે સાના કેસમાં, જેમ કે એમ છે તો એમ છે તો એમ નું આપણે એમન્ડ નહીં કરીએ પરંતુ આરન્ટ કરીશું. આ એકલું આમાં થોડો ચેન્જીસ છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. તો આઈ એમ લેટ, તો અહીંયા ઘડી જુઓ વાક્ય છે હકાર વાક્ય છે અને અહીંયા આપણને આવ્યું છે એમ, તો આપણે ટુ બી ના જે રૂપો છે એમનું શું થશે, આ વાક્ય હકાર છે તો નકારમાં થશે, તો અહીંયા આગળ આપણે આર કરીશું બરાબર, અને હકાર વાક્ય છે એટલે અહીંયા ક્વેશ્ચન ટેક નકારમાં આવશે એટલે આરન્ટ થશે, અને આઈ માટે આઈ જ રહેશે બરાબર. તો આરન્ટ આઈ અને અંતે ક્વેશ્ચન માર્ક, તો આ એનું ક્વેશ્ચન ટેક થયું આરન્ટ આઈ, બરાબર છે. અહીંયા એમનું આપણે આર કરવાનું છે બરાબર, એમ લખવાનો નથી. રાજ ઇઝ એન ઓનેસ્ટ મેન, તો અહીંયા આગળ જુઓ રાજ ઇઝ એન ઓનેસ્ટ મેન, તો અહીંયા આ વાક્ય છે હકાર વાક્ય, પોઝિટિવ વાક્ય છે, તો એનું ક્વેશ્ચન ટેક નકાર થશે. તો અહીંયા ઇઝ છે ટુ બી રૂપ, તો આપણે ટી ઇઝ અહીંયા મૂકીશું, અને વાક્ય હકાર છે તો અહીંયા ક્વેશ્ચન ટેક નકાર થશે એટલે ઇઝન્ટ થશે. હવે રાજ માટે જે સર્વનામ છે હી આપણે અહીંયા મૂકીશું, છોકરો છે એટલે હી આવશે એટલે ઇઝન્ટ હી, અને અંતે ક્વેશ્ચન માર્ક, તો એનું ક્વેશ્ચન ટેક થયું ઇઝન્ટ હી. ત્યારબાદ જોઈએ દે વર પ્લેયર્સ. હવે અહીંયા જો આ વાક્ય કેવું છે, હકાર વાક્ય છે, અહીંયા ટુ બી નું રૂપ વર આપેલું છે બરાબર, તો આપણે અહીંયા વર મૂકીશું, અને વાક્ય હકારમાં છે એટલે ક્વેશ્ચન ટેક નકાર થશે એટલે વેરન્ટ થશે, અને દે છે એ દે સર્વનામ અહીંયા મૂકીશું એટલે વરન્ટ દે, અને ક્વેશ્ચન ટેક ક્વેશ્ચન માર્ક મૂકીશું એટલે એનું ક્વેશ્ચન ટેક થશે વરન્ટ દે. ત્યારબાદ જોઈએ જયા વોઝ એ નર્સ, તો અહીંયા આગળ જો આ વાક્ય કેવું છે, હકાર છે, તો એનું ક્વેશ્ચન ટેક નકારમાં થશે એટલે પહેલું તો અહીંયા આપણે વોઝ જે છે ટુ બી રૂપ અહીંયા મૂકીશું બરાબર, વાક્ય હકાર છે તો એને નકાર કરીશું એટલે વોઝન્ટ થશે બરાબર છે, અને જયા માટે સર્વનામ સી મૂકીશું એટલે વોઝન્ટ સી, અને અંતે ક્વેશ્ચન માર્ક બરાબર છે. તો આ રીતના એનું ક્વેશ્ચન ટેક થશે. ત્યારબાદ જુઓ વી આર નોટ હેપી, તો આ વાક્ય કેવું છે, આ નકાર વાક્ય છે, નોટ આવ્યું એટલે નકાર વાક્ય થયું, નેગેટિવ થયું, તો એનું ક્વેશ્ચન ટેક આપણે હકારમાં બનાવવાનું છે એટલે અહીંયા જે ટુ બી નું રૂપ આર છે અહીંયા મૂકી દઈશું, નકાર છે એટલે હકાર, એટલે આમાં કોઈ નોટ નું ટૂંકું મૂકવાનું રહેતું નથી એટલે વી અહીંયા આર જે મૂક્યું ત્યારબાદ આપણે અહીંયા વી અહીંયા મૂકી દઈશું એટલે આર વી, અને અંતે ક્વેશ્ચન માર્ક એટલે એનું ક્વેશ્ચન ટેક થશે આર વી. ત્યારબાદ જોઈએ બીજું સી ઇઝ નોટ એ ક્લેવર ગર્લ, અહીંયા પણ નોટ આવ્યું એટલે નકાર વાક્ય છે, તો એ પહેલાં તો આપણે શું કરીશું ટુ બીનું ઇઝ અહીંયા મૂકી દઈશું, હવે નોટ આવ્યું છે એટલે આપણે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી, એનું ક્વેશ્ચન ટેક હકારમાં બનશે એટલે માત્ર અહીંયા ઇઝ જ રહેશે, એની પાછળ એન્ટી લગાવવાનું નથી, નોટનું ટૂંકું એન્ટી લગાવવાનું નથી. હવે જોઈએ સી છે, સી અહીંયા સર્વનામ જ છે તો સર્વનામ અહીંયા લખી દઈશું એટલે ઇ સી એ એનું ક્વેશ્ચન ટેક થશે, અને અંતે પ્રશ્નાચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. ત્યારબાદ આગળ જોઈએ બીજો નિયમ છે, ઇફ ધેર ઇઝ અ સપોર્ટિંગ વર્બ યુઝ ધ સેમ વર્બ, સપોર્ટિંગ એટલે સહાયકારક જે ક્રિયાપદ હોય છે તો એ જ ક્રિયાપદનો આપણે યુઝ કરવાનો છે. તો એના જોઈએ ઉદાહરણ, જો હેઝ આપ્યું હોય તો આપણે હેઝ નું હેઝન થઈ જશે બરાબર, હેવ હશે તો એનું હેવન થશે, હેડ હશે તો એનું હેડન થશે. હવે એના ઉદાહરણ જોઈએ, નેહા હેઝ ઈટન એન એપલ, તો અહીંયા આગળ જો હેઝ છે અને વાક્ય હકારમાં છે, તો પહેલા આપણે હેઝ મૂકીશું અને વાક્ય હકાર છે એટલે નકાર કરી દઈશું એટલે હેઝન્ટ થશે, અને નેહા માટે સર્વનામ આપણે છોકરી છે એટલે સી મૂકીશું એટલે હેઝન્ટ શી, અને અંતે આપણે ક્વેશ્ચન માર્ક મૂકીશું એટલે એને હેઝન્ટ શી એનું ક્વેશ્ચન ટેક થશે બરાબર. એટલે વાક્ય જ્યારે હકાર હોય તો એનું ક્વેશ્ચન ટેક નકાર બને, એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. બીજું છે આઈ હેવ એ બાઇક, તો અહીંયા જો હેવ આપેલું છે અને વાક્ય કેવું છે હકારમાં છે એટલે એનું ક્વેશ્ચન ટેક નકાર થશે, તો પહેલા આપણે જે સપોર્ટિંગ વર્બ છે એ હેવ અહીંયા મૂકીશું, વાક્ય હકારમાં છે એટલે નકાર કરીશું એટલે હેવન્ટ કરીશું, નોટનું ટૂંકું રૂપ એન્ટી મૂકીશું એટલે હેવન્ટ થશે. ત્યારબાદ આઈ જે છે એ સર્વનામ આઈ આપણે અહીંયા મૂકી દઈશું, અને અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકીશું એટલે હેવન્ટ આઈ એનો ક્વેશ્ચન ટેગ થશે. ત્યારબાદ જોઈએ દે હેડ કમ્પ્લીટેડ ધેર વર્ક, તો અહીંયા જો હેડ આવ્યું અને વાક્ય કેવું છે હકારમાં છે તો એનું ક્વેશ્ચન ટેક નકાર થશે એટલે અહીંયા ઘડી જે હેડ છે અહીંયા મૂકીશું આપણે, ત્યારબાદ આ વાક્ય હકારમાં છે તો એને નકાર કરશું એટલે હેડન થશે, નોટનું ટૂંકું રૂપ એન્ટી મૂકીશું એટલે હેડન થશે. ત્યારબાદ દે જે છે એ આપણે અહીંયા દે સર્વનામ મૂકી દઈશું એટલે હેડન દે, અને અંતે પ્રશ્નાચિહ્ન ક્વેશ્ચન માર્ક એટલે હેડન દે એનું ક્વેશ્ચન ટેક થશે. ત્યારબાદ જોઈએ મીથ હેઝ નોટ સીન મી, તો અહીંયા જો હેઝ નોટ એટલે વાક્ય કેવું છે નેગેટિવ નકાર વાક્ય છે, તો એનું ક્વેશ્ચન ટેક પોઝિટિવ થશે, અહીંયા આપણે હેઝ આપ્યું છે તો આપણે હેઝ જે અહીંયા લખીશું
सपोर्टिंग वर्ब अने અહીંયા આગળ નકાર છે એટલે આમાં આપણે એન્ટી મૂકવાનું નથી નકાર નથી કરવાનો પોઝિટિવ થશે એટલે હેઝ અને પછી મીત છે છોકરો છે તો એના માટેનું સરનામ આપણે હી મૂકીશું અને અંતે ક્વેશ્ચન માર્ક એટલે હેઝ હી એનું ક્વેશ્ચન ટેગ થશે બરાબર છે અહીંયા નકાર છે એટલે અહીંયા ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે એટલે અહીંયા આપણે એન્ટી મૂકવાનું નથી બીજું વાક્ય જોઈએ યુ હેવ નોટ બ્રોકન ધ ગ્લાસ અહીંયા આગળ જો હેવ નોટ અહીંયા વાક્ય નકાર છે એટલે ક્વેશ્ચન ટેગ હકારમાં થશે એટલે આપણે શું મૂકીશું જે સપોર્ટિંગ વર્બ હેવ છે અહીંયા મૂકીશું હવે નકાર છે એટલે અહીંયા આપણે એન્ટી મૂકવાનું રહેતું નથી એટલે માત્ર હેવ જ રહેશે અને યુ જે સર્વનામ યુ અહીંયા મૂકી દઈશું એટલે હેવ યુ અને અંતે ક્વેશ્ચન માર્ક એટલે આનું ક્વેશ્ચન ટેક થશે હેવ યુ સી હેડ નોટ વર્કડ પ્રોપરલી હવે અહીંયા આગળ જો હેડ નોટ એટલે અહીંયા આગળ કેવું છે વાક્ય નેગેટિવ છે નકાર વાક્ય છે અને ક્વેશ્ચન ટેક પોઝિટિવ એટલે હકાર બનશે તો અહીંયા આગળ હેડ છે વર્બ સપોર્ટિંગ વર્બ તો અહીંયા આપણે હેડ મૂકી દઈશું હેડ મૂક્યા બાદ અહીંયા નોટ ઓલરેડી છે નકાર છે એટલે આ ક્વેશ્ચન ટેક હકારમાં બનવાનું છે એટલે હેડ પછી આપણે નોટનું ટુકડું મૂકવાની જરૂરિયાત છે નહીં ત્યારબાદ આપણે શી છે એ શી અહીંયા મૂકી દઈશું એટલે હેડ શી સરવાના મૂકી દઈશું એટલે થઈ જશે હેડ શી અને અંતે ક્વેશ્ચન માર્ક એટલે હેડ શી એનો ક્વેશ્ચન ટેગ થાય છે બરાબર છે હવે આગળ જોઈએ ઇફ દેર ઇઝ એની અધર ઓક્સિલરી વર્બ યુઝ ધ સેમ વર્બ બીજા જે ઓક્સિલરી વર્બ હોય ત્યારે આપણે એને એ જ સેમ વર્બનો ઉપયોગ કરવાનો છે જેમ કે કેન છે તો કેનનું કાંડ થાય કુડ છે તો કુડનું કુડન થાય મે છે તો મેનું મેન થાય માઇટ છે તો માઇટનું માઇટન થાય વુડ છે તો વુડનું વુડન થશે શુડ છે તો શુડનું શુડન થશે મસ્ટ છે તો મસ્ટનું મસ્ટન થશે ડુ છે તો ડુનું ડોન્ટ થશે ડઝ છે તો ડઝનું ડઝન થશે ડીડ છે તો ડીડનું ડીડન થશે બરાબર છે ત્યારબાદ બટ દેર ઇઝ અ ચેન્જ ફોર પરંતુ એમાં થોડો બદલાવ છે શા માનો કે વિલ છે તો વિલનું શું થશે વોન્ટ અને શેલ હશે તો શેલનું શાન્ટ અથવા તો શેલન્ટ આપણે કરવાનું છે તો હવે આના થોડા ઉદાહરણ જોઈ લઈએ પેલું છે રીમા કુડ નોટ રીડ ઇટ તો અહીંયા જુઓ નોટ આવ્યું છે એટલે વાક્ય કેવું છે નકાર છે અને ઓક્ઝલી વર્બ છે કુડ તો આપણે અહીંયા કુડ મૂકી દઈશું બરાબર નકાર છે એટલે અહીંયા આપણે નોટનું ટુકડું મૂકવાનું રહેતું નથી માત્ર કુડ જ મૂકવાનું છે અને રીમા જે છે છોકરી છે એના માટેનું સરનામ સી થશે એટલે આપણે સી અહીંયા મૂકીશું એટલે કુડ સી અને અંતે ક્વેશ્ચન માર્ક બરાબર એટલે અહીંયા એનું ક્વેશ્ચન ટેગ થશે કુડ સી બીજું જોઈએ વી વિલ કમ ધેર અહીંયા આગળ જુઓ આ વાક્ય કેવું છે હકાર તો એનું ક્વેશ્ચન ટેગ નકારમાં થશે તો આપણે જોયું તો આગળ વિલનું થશે વિલ વિલનું વોન્ટ થશે કારણ કે અહીંયા વાક્ય હકારમાં છે એટલે નકાર કરીશું ને એટલે વિલનું વોન્ટ થશે અને વી માટેનું સરનામ આપણે વી અહીંયા મૂકી દઈશું અને અંતે ક્વેશ્ચન માર્ક મૂકીશું એટલે વોન્ટ વી એનું ક્વેશ્ચન ટેગ થશે ત્યારબાદ જોઈએ દે ડુ નોટ ઓફન પ્રે અહીંયા જુઓ ડુ નોટ આવ્યું એટલે નકાર વાક્ય આવ્યું બરાબર છે હવે ડુ છે એ આપણે અહીંયા મૂકીશું અને નકાર છે એટલે એન્ટી મૂકવાનું રહેતું નથી અને દે સર્વનામ છે એ આપણે અહીંયા મૂકી દઈશું એટલે ડુ ધે અને અહીંયા ક્વેશ્ચન માર્ક એનું ક્વેશ્ચન ટેગ થશે ડુ ધે ત્યારબાદ દે વુડ બી હેપી હવે અહીંયા જો વાક્ય કેવું છે હકાર છે એટલે એનો ક્વેશ્ચન ટેગ નકાર થશે એટલે આપણે પહેલા જે વુડ છે તો વુડ અહીંયા મૂકીશું બરાબર ઓક્સલી વુડ અહીંયા મૂકી દઈશું અને ત્યારબાદ હકાર છે એટલે એને નકાર થશે એટલે વુડન્ટ એન્ટી લાગશે ટૂંકું રૂપ નોટનું ટૂંકું રૂપ એન્ટી લગાડીશું એટલે વુડન થશે અને દે અહીંયા જે સર્વનામ દે મૂકી દઈશું એટલે વુડન દે અને અંતે ક્વેશ્ચન ટેગ ક્વેશ્ચન માર્ક મૂકશું એટલે વુડન દે એનો ક્વેશ્ચન ટેગ થશે ત્યારબાદ જોઈએ વી મસ્ટ નોટ ગેટ ઇન ટુ ધ હાઉસ તો અહીંયા જો નોટ આવ્યું એટલે નકાર વાક્ય છે એટલે એનું ક્વેશ્ચન ટેગ હકારમાં થશે અહીંયા જો જે ઓક્સિલરી વર્બ છે મસ્ટ તો અહીંયા આપણે મસ્ટ મૂકીશું બરાબર અહીંયા નકાર છે એટલે અહીંયા આપણે નકાર કરવાની જરૂરિયાત છે નહીં એટલે એનું ક્વેશ્ચન ટેગ હકારમાં જ રહેશે એટલે મસ્ટનું મસ્ટ લખવાનું છે ત્યારબાદ અહીંયા વી જે છે એ સર્વનામ તરીકે અહીંયા મૂકી દઈશું અને ક્વેશ્ચન માર્ક કરી દઈશું એટલે આનું ક્વેશ્ચન ટેગ થશે મસ્ટ વી ત્યારબાદ જોઈએ સી ડઝ હર વર્ક સ્માર્ટલી તો અહીંયા આગળ જો અહીંયા પોઝિટિવ સેન્ટેન્સ છે એટલે એનું ક્વેશ્ચન ટેગ નેગેટિવ થશે તો ડઝ છે તો ડઝ અહીંયા મૂકી દઈશું ડઝ મૂક્યા પછી આ વાક્ય કેવું છે હકાર છે તો એને નકાર કરીશું એટલે ડઝન થશે નોટનું ટુકડું એન્ટી લખીશું એટલે ડઝન થશે ત્યારબાદ સી છે સર્વનામ એ અહીંયા મૂકી દઈશું એટલે ડઝન સી અને અંતે ક્વેશ્ચન માર્ક એટલે એનું ક્વેશ્ચન ટેગ થશે ડઝન સી ત્યારબાદ જોઈએ જય કેન ડુ ઇટ વેલ તો અહીંયા જો
હકાર વાક્ય છે તો એનો ક્વેશ્ચન ટેગ નકાર કરવાનું છે. તો કેન જે ઓક્ઝિલરી વર્બ છે એ અહીંયા મૂકીશું કેન, બરાબર છે. હવે અહીંયા આગળ આનું નકાર આપણે કરવાનું છે, કાન્ટ થશે, બરાબર. તો નકાર પોઝિટિવ છે એટલે અહીંયા ક્વેશ્ચન ટેગ નેગેટિવ થશે એટલે કાન્ટ થશે. અને જય માટે એનું સરનામ છે, છોકરો છે એટલે હી મૂકીશું એટલે કાન્ટ હી, એનો ક્વેશ્ચન ટેગ થશે, બરાબર છે. તો આ રીતના આપણે અહીંયા ક્વેશ્ચન ટેગ બનાવવાના છે. ત્યારબાદ જોઈએ, ઇફ ધેર ઇઝ વર્બલ વર્ડ ધેન, ક્રિયાપદ આપ્યું હોય ત્યારે આપણે શું કરવાનું. તો જોઈએ, ઇફ ઇટ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ થર્ડ પર્સન સિંગ્યુલર નંબર યુઝ ડઝ, એટલે કે ત્રીજો પુરુષ એકવચનનો કરતા હોય ત્યારે આપણે ડઝનો ઉપયોગ કરવાનો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જયા પ્લેસ ચેસ, અહીંયા જુઓ આ જયા ત્રીજા પુરુષ એકવચનનો કરતા છે અને એટલા માટે આ ક્રિયાપદને અંતે એસ લાગ્યું. એટલે ત્રીજા પુરુષ એકવચનનો કરતા હોય ત્યારે આપણે સાદા વર્તમાનકાળમાં ડઝ થી પ્રશ્નાર્થ મનાવીએ છીએ. તો અહીંયા પણ આપણે ડઝનો ઉપયોગ કરવાનો છે એટલે ડઝ આવશે, બરાબર. ત્યારબાદ આ વાક્ય હકાર છે તો એનું નકાર કરશું એટલે ડઝન થશે, બરાબર. એન્ટી લગાડશું એટલે ડઝન થશે. ત્યારબાદ જય, જયમાં જય છોકરો છે એટલે એનું સરનામ હી લાગશે, તો ડઝન્ટ હી અને અંતે ક્વેશ્ચન માર્ક, બરાબર. તો આનું ક્વેશ્ચન ટેક થશે ડઝન્ટ હી. ત્યારબાદ જોઈએ, જિનલ સિંગ્સ અ સોંગ, જિનલ સિંગ્સ અ સોંગ, આ વાક્ય કેવું છે, પોઝિટિવ છે, હકાર છે, તો એનો ક્વેશ્ચન ટેક નકારમાં થશે. તો અહીંયા જો જિનલ સિંગ્સ, અહીંયા સિંગ્સ જે ક્રિયાપદ છે, બરાબર, ત્રીજો પુરુષ એકવચનનો કરતા છે એટલા માટે એસ લાગ્યું અને એટલા માટે ત્રીજા પુરુષ એકવચનનો કરતામાં આપણે ડઝનો ઉપયોગ કરવાનો છે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે. ડઝ અહીંયા લાગશે. હવે અહીંયા હકાર છે એટલે અહીંયા નકાર થશે એટલે ડઝન થશે. અને ત્યારબાદ જિનલ છોકરી છે એટલે એના માટે આપણે સરનામ સી લગાવીશું એટલે ડઝન સી અને અંતે ક્વેશ્ચન માર્ક, એટલે એનો ક્વેશ્ચન ટેક થશે ડઝન સી. ત્યારબાદ જોઈએ, હી ઇટ્સ લોટ્સ ઓફ ફ્રૂટ્સ. તો અહીંયા આગળ જો ઇટ્સ જે ક્રિયાપદ છે, બરાબર, તો એની પાછળ એસ લાગ્યું છે. તો આ ત્રીજા પુરુષ એકવચનનું છે, ત્રીજા પુરુષ એકવચન એટલા માટે આપણે ડઝ થી અહીંયા ડઝ લખીશું ક્વેશ્ચન ટેગમાં. અને વાક્ય હકાર છે એટલે નકાર થશે એટલે ડઝન થશે. અને હી માટેનો સરનામ હી રહેશે એટલે ડઝન્ટ હી અને અંતે ક્વેશ્ચન માર્ક મૂકીશું, બરાબર છે. આ ફેરફાર ક્યારે કરવાનો છે કે જ્યારે ત્રીજા પુરુષ એકવચનનો કરતા હોય અને ક્રિયાપદને અંતે એસ કે એસ લાગ્યો હોય, બરાબર, ત્યારે આપણે ડઝનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ જોઈએ કે ઇફ ઇટ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ પ્યુલર, માનો કે વર્તમાનકાળનું છે તો એ બહુવચનમાં હોય ત્યારે આપણે ડુનો ઉપયોગ કરવાનો છે. જેમ કે ધે પ્લે ચેસ, બરાબર, આ વર્તમાનકાળમાં માત્ર ત્રીજો પુરુષ એકવચનો કરતા હોય તો જ ક્રિયાપદને અંતે એસ કે ઇસ લાગે છે. અને જ્યારે વર્તમાનકાળમાં ત્રીજો પુરુષ એકવચનો કરતા ન હોય તો આપણે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડુથી કરીએ છીએ. એટલે અહીંયા આગળ ધે પ્લે જે ક્રિયાપદ છે, બહુવચનો કરતા છે ધે, એટલા માટે અહીંયા ક્રિયાપદને એસ કે એસ લાગ્યું નથી, માત્ર મૂળ ક્રિયાપદ આવ્યું છે એટલે આપણે એની શરૂઆત આપણે ડુથી કરીશું ક્વેશ્ચન ટેગની. એટલે અહીંયા ડુ લગાવીશું. અને વાક્ય હકાર છે તો અહીંયા નકાર કરીશું એટલે નોટનું ટુકડું એન્ટી મૂકીશું એટલે ડોન્ટ થશે. અને જે સર્વનામ છે ધે અહીંયા મૂકી દઈશું ધે અને અંતે ક્વેશ્ચન માર્ક, એટલે ક્વેશ્ચન ટેક થશે ડોન્ટ ધે. બીજું એ, વી ઈટ લોટ્સ ઓફ ફ્રૂટ્સ ધેર. તો અહીંયા આગળ જો જે બહુવચનો કરતા છે વી, બરાબર, અને અહીંયા આગળ આપણે સાદા વર્તમાનકાળમાં આપણે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે ડુનો ઉપયોગ કરીએ એવી રીતના છે. અહીંયા આપણે ડુનો ઉપયોગ કરવાનો છે. અને વાક્ય કેવું છે, હકારમાં છે એટલે એનું ક્વેશ્ચનને નકાર થશે એટલે ડુની જોડે એન્ટી લાગશે નોટનું ટુકડું એટલે ડોન્ટ થશે. અને વી જે સર્વનામ છે અહીંયા મૂકી દઈશું એટલે ડોન્ટ વી અને અંતે ક્વેશ્ચન માર્ક, પ્રશ્ન ચિહ્ન મૂકી દઈશું. ત્યારબાદ જોઈએ, જેક એન્ડ જીત બ્રિંગ એ મોબાઈલ. તો અહીંયા જેક અને જીત બહુવચનના કરતા છે એટલે ક્રિયાપદને અંતે એસ કેસ લાગ્યું નથી, બરાબર છે. હવે આપણે અહીંયા આગળ પ્રશ્નાર્થની શરૂઆત ડુઠી કરીશું તો અહીંયા ડુ લગાડીશું. અને બહુવચન અહીંયા વાક્ય હકારમાં છે એટલે નકાર થશે એટલે ડોન્ટ થશે, નોટનું ટુકડું એન્ટી મૂકીશ એટલે ડોન્ટ થશે. અને આ જેક અને જીત બહુવચનના કરતા થાય એટલે એમના માટેનું જે સર્વનામ છે ધે અહીંયા મૂકીશ એટલે ડોન્ટ ધે એનો જવાબ આવશે અને અંતે ક્વેશ્ચન માર્ક એટલે ડોન્ટ ધે એનો ક્વેશ્ચન ટેગ થશે. ત્યારબાદ જોઈએ, ઇફ ઇટ ઇઝ પાસ્ટ ટેન્સ યુઝ ડીડ. આપણે જો પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળનું વાક્ય હોય ત્યારે આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ. આપણે ભૂતકાળમાં જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવે છે તો હંમેશા આપણે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે શાનાથી ડીડથી કરીએ છીએ. તો જોઈએ, નીતા પ્લેડ ચેસ. તો અહીંયા ઘડી જુઓ આ પ્લેડ છે એમાં ઈડી લાગ્યું છે એટલે પ્લેડ એટલે ભૂતકાળનું રૂપ થયું, બરાબર. એટલે ભૂતકાળમાં આપણે પ્રશ્નાર્થની શરૂઆત ડીડથી કરીએ છીએ તો આમાં પણ આપણે ડીડ લગાવીશું, બરાબર. એટલે ડીડ અહીંયા મૂક્યું, બરાબર. ત્યારબાદ આ વાક્ય હકારમાં છે તો અહીંયા નકાર કરીશું એટલે ડીડન થશે
બરાબર અને નીતા છોકરી છે તો એના માટેનું સરનામ આપણે સી લગાડીશું એટલે ડીડન્ટ સી થશે અને અંતે ક્વેશ્ચન માર્ક એટલે એનું ક્વેશ્ચન ટેક થશે ડીડન્ટ સી બીજું જોઈએ હી મેડ એ કેક અહીંયા મેડ આવ્યું એટલે ભૂતકાળનું રૂપ છે એટલે આ વાક્ય ભૂતકાળનું છે એટલે ભૂતકાળમાં આપણે પ્રશ્નની શરૂઆત ડીડથી કરીએ છીએ તો અહીંયા ડીડ લગાવીશું બરાબર છે વાક્ય હકારમાં છે એટલે અહીંયા નકાર થશે એટલે નોટનું ટૂંકું રૂપ એન્ટી લગાવીશું એટલે ડીડન થશે અને હી છે એ સર્વનામ હી આપણે અહીંયા મૂકી દઈશું અને અંતે ક્વેશ્ચન માંગીશું એટલે અહીંયા ઘડી ક્વેશ્ચન ટેક થશે ડીડન્ટ હી ત્યારબાદ જોઈએ દે ગોટ ધ ફર્સ્ટ ક્લાસ અહીંયા ઘડી જો ગોટ એ ભૂતકાળનું રૂપ છે એટલે વાક્ય ભૂતકાળમાં છે એટલે ભૂતકાળમાં આપણે એની શરૂઆત પ્રશ્નની ડીડથી કરીશું એટલે ડીડ આવશે પહેલા હવે અહીંયા ઘડી જો વાક્ય હકાર છે તો એનો ક્વેશ્ચન ટેક નકાર થશે એટલે નોટનું ટૂંકું રૂપ એન્ટી લગાડીશું એટલે ડીડન થશે અને દે સર્વનામ છે એટલે અહીંયા દે મૂકી દઈશું ડીડન દે અને અંતે ક્વેશ્ચન માર્ક એટલે એનો ક્વેશ્ચન ટેક થશે ડીડન દે એટલે જ્યારે ડીડથી સોરી એટલે કે જ્યારે ભૂતકાળ વાક્ય ભૂતકાળનું હોય ત્યારે આપણે ડીડનો ઉપયોગ કરીને ક્વેશ્ચન ટેક બનાવવાનું છે ત્યારબાદ બીજા રૂલ્સ જોઈએ અધર રૂલ્સમાં ઓ ઇફ ધેર ઇઝ ધીસ ઓર ધેટ ધેન વી વિલ યુઝ ઇટ ફોર ધ ક્વેશ્ચન ટેગ માનો કે ધીસ અને ધેટથી વાક્ય શરૂ થતું હોય તો એના ક્વેશ્ચન ટેગમાં આપણે સર્વનામ તરીકે ઇટનો ઉપયોગ કરવાનો છે તેનું ઉદાહરણ જોઈએ કે ધીસ ઇઝ અ ડોગ બરાબર છે તો અહીંયા રૂલ્સ બીજા બધા સરખા છે અહીંયા ઇઝ જે વર્બ છે ટુબીનું એ આપણે અહીંયા મૂકીશું વાક્ય હકાર છે તો એનું નકાર કરીશું એટલે નોટનું ટૂંકું રૂપ એન્ટી આવશે એટલે ઇઝન્ટ થશે ત્યારબાદ ધીઝ માટે આપણે ઇટ લગાવવાનું છે બરાબર છે તો ઇઝન્ટ ઇટ અને અંતે ક્વેશ્ચન માર્ક તો આટલો ચેન્જીસ એમાં થશે બીજું જોઈએ ધેટથી આવ્યું છે વાક્ય કે ધેટ ઇઝ માય પેન બરાબર તો ઇઝ આપ્યું છે તો ઇઝ તો અહીંયા મૂકીશું જે હેલ્પિંગ વર્બ છે ટુબીનું રૂપ અહીંયા મૂકી દઈશું બરાબર ત્યારબાદ એના પછી આપણે આ વાક્ય હકારમાં છે તો એને નકાર કરીશું એટલે નોટનું ટૂંક રૂપ એન્ટી આવશે ઇઝન્ટ થશે હવે ધેટ માટે આપણે ઇટ લગાવવાનો છે એટલે ઇટ મૂકીશું અને અંતે આપણે ક્વેશ્ચન માર્ક મૂકીશું એટલે એનું ક્વેશ્ચન ટેક થશે ઇઝન્ટ ઇટ બરાબર છે એટલે જ્યારે ધીસ અને ધેટથી વાક્ય શરૂ થતું હોય ત્યારે એને સર્વનામમાં આપણે ઇટનો ઉપયોગ કરવાનો છે ત્યારબાદ જોઈએ ઇફ ધેર ઇઝ નન એવરીબડી એવરીવન સમબડી નોબડી દેન વી વિલ યુઝ દે જ્યારે વાક્યમાં નોન એવરીબડી એવરીવન સમબડી આવું નોબડી આપ્યું હોય ત્યારે આપણે સર્વનામ તરીકે આપણે દેનો ઉપયોગ કરવાનો છે તો એના ઉદાહરણ જોઈ લઈએ આપણે નોબડી હેઝ કમ યટ હવે જો નોબડી હેઝ કમ યટ તો આમાં જે નોબડી છે એ ઓલરેડી નકાર બતાવે છે વાક્યને એટલા માટે આપણે અહીંયા આગળ ક્વેશ્ચન ટેક હકારમાં બનાવીશું એટલે હેઝ અને અંતે નોબડી માટે આપણે દેનો યુઝ કરવાનો છે એટલા માટે અહીંયા આગળ આપણે હેવ મૂકીશું બરાબર છે અહીંયા હેવ મૂકીશું અને નોબડી ઓલરેડી નકાર બતાવે છે એટલા માટે આપણે એન્ટી નોટનું ટૂંકું રૂપ મૂકવાનું નથી પોઝિટિવ ક્વેશ્ચન ટેક બનશે અને નોબડી માટેનું સર્વનામ આપણે દેનો યુઝ કરવાનો છે એટલે ક્વેશ્ચન ટેક થશે હેવ દે ત્યારબાદ જુઓ સમબડી હેઝ કમ ટુ ધેટ પ્લેસ તો અહીંયા આગળ જુઓ સમબડી આપ્યું છે બરાબર અને આ વાક્ય કેવું છે હકાર છે એટલે એનો ક્વેશ્ચન ટેક નકાર થશે અને સંભળી માટેનું સરનામ આપણે ધ્યેયનું યુઝ કરવાનું છે બરાબર તો બહુવચનનું અહીંયા આપણે હેવ મૂકીશું હેવ મૂકીશું અને વાક્ય હકારમાં છે એટલે નોટનું ટૂંકું રૂપ એન્ટી મૂકીશું એટલે હેવન્ટ થશે અને સંભળી માટેનું સરનામ આપણે ધ્યેય મૂકીશું એટલે એનું ક્વેશ્ચન ટેક થશે હેવન્ટ ધે ત્યારબાદ જોઈએ એવરીબડી એટેકડ ઇચ અધર તો અહીંયા આગળ એટેકડ અહીંયા ભૂતકાળનું રૂપ આવ્યું છે બરાબર ભૂતકાળ છે એટલે આપણે આગળ જોઈ ચૂક્યા છે ભૂતકાળ આવતા હોય ભૂતકાળ આવે જ્યારે વાક્યમાં ત્યારે આપણે ડીડ મૂકીશું અને વાક્ય હકારમાં છે એટલે એને નકાર કરીશું એટલે નોટનું ટૂંકું રૂપ એન્ટી મૂકીશું એટલે ડીડન થશે અને ત્યારબાદ એવરીબડી માટેનું જે સર્વનામ છે એ ધે આપણે મૂકીશું એટલે ડીડન્ટ ધે અહીંયા મૂકીશું બરાબર છે તો આ રીતના આપણે અહીંયા ક્વેશ્ચન ટેગ બનાવવાના છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો